ધોરણ આઠમાં છ ઓકે સ્વાગત છે તમારું બધાનું સવાર સવાર છે મારી ચેનલમાં પહેલાં ચેપ્ટરની અંદર સામાજિક વિજ્ઞાનના તમારું સ્વાગત છે આપણે અહીંયા ભણશું સામાજિક વિજ્ઞાન મસ્ત રીતે આને એમાં જો પાછું લખ્યું છે મેં કે નવી જે ટેક્સ્ટ બુક છે બે હજાર એને ધ્યાનમાં રાખીને આપણા બધા ચેપ્ટર ચલાવવાના છે બધા જ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર જો અહીં લખે છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના યુરોપિયનો એટલે ખબર છે ને જે આ બધા ગોરા લોકો બ્રિટન બ્રિટનવાળા અંગ્રેજો જે ભારતમાં ગુડાણા પછી અહીંયા જ રહી ગયા આવ્યા હતા વેપાર કરવા પણ ફાવી ગયું તો રાજ કર્યું બસો અઢીસો વર્ષ એ કેવી રીતે અહીંયા આવ્યા શું ઘટના બની હતી અને પછી આ કાયમ કેમ રહી ગયા એ શાસન કઈ રીતે સ્થાપ્યું એની અસરો શું થઈ એ બધું પહેલાં ની અંદર આપણે ભણી લેવાનું છે અને અહીંયા આખે ટેક્સ્ટબુક બે હજાર એકવીસની જે તમારો આઠમા ધોરણનો કોર્સ બદલાયો છે એને ધ્યાનમાં રાખીને જ આપણે ભણશું હા જો ટેક્સ્ટબુક તમારી છે એમાં આ રીતે પોઈન્ટ નથી પણ મેં પોઈન્ટ પાડી દીધા છે શબ્દ એક શબ્દ કાપ્યા વગર ટેક્સ્ટબુકનો જ પાર્ટ છે બરાબર સમજો છો તમે હા આમાં કાંઈ મેં હું વાપચી નથી ગયો ગળી નથી ગયો ના આખો ટેક્સ્ટબુકનો પાર્ટ છે પણ આ પોઈન્ટ એટલા માટે છે કે જો તમારે પેપરમાં લખવું હોય તો પોઈન્ટ લખવાના છે બરાબર પેપરમાં જવાબ લખો ત્યારે તો પછી તમે પોઈન્ટમાં જ ભણો તો તમારા માટે નાના નાના વાક્ય હોય તો સમજવામાંય આસાન થઈ જાય કઈ કઈ વસ્તુ કેવી કેવી વસ્તુ મહત્વની છે બધી હું આયા તમને સમજાવતો રહીશ ઓકે છોટા બચ્ચે સમજ કેમ કો આંખ દેખાના રે હા આ ચેનલ માં આટલી બધી લાઈક કરો નીચે કમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલ માં ટિંડિન વગાડી દેજો તો પહેલો પાર્ટ છે નવી ટેક્સ્ટબુક 2021 માં જે બહાર પડી ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના મસ્ત રીતે અનોખી રીતે ભણીશું મોજ કરીશું જો આ આ બંદો છે ને આ બંદો એનું નામ લેતા ઉધરેસ આવી ગઈ મને ઘોડાનું આ નામ છે આનું વાસ્કો દે ગામા એની વાઈફે કીધું હતું કે જામ છતાં એ ગયો આ પહેલીવાર ભારત આવ્યો ઘણી બધી પ્રજા ભારત આવી ને અંગ્રેજો આવ્યા ફ્રેન્ચો આવ્યા ડચ આવ્યા ડચ એમાં એક પોર્ટુગીઝ સૌથી પહેલાં આવ્યા આ પોર્ટુગીઝ માણસ છે આપણે કેમ ભારતીય છે એવી રીતે આ પોર્ટુગીઝ છે આ એનું વહાણ છે એ વહાણ લઈને ત્યાં ઊભો હતો ને ત્યારે મેં આ ફોટો પાડેલો હા ઘણા વર્ષ થઈ ગયા કેમેરો એ ખોવાઈ ગયો હતો પછી મારા ઘરમાંથી મળ્યો ઓકે તો શરૂ કરીએ જો સૌથી પહેલાં જ અહીં લખ્યું છે સદીઓથી ભારતમાં સદીઓથી એટલે શું એક સદી એટલે સો વર્ષ એવી કેટલી સદીઓ એટલે કેટલાય સો થઈ ભારતમાં વિશ્વભરમાંથી ઘણી બધી પ્રજાઓ આવી ઘણા બધા વેપારીઓ ધંધા કરવા માટે આવ્યા ઘણા બધા યાત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા યાત્રીઓ એટલે શું જે ધાર્મિક સ્થળની મુલાકાત લેતા હોય એને યાત્રીઓ કહેવાય બાકી આપણા બધા ફરવાવાળા ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ભારત તો ખબર છે સોનાની ચકલી કહેવાતું બધા અહીંયા લૂંટારાઓ મોટા ભાગના આવ્યા અહીંયા આ અહીંયા જે લખ્યું છે ને પ્રજાઓ મોટા ભાગની લૂંટારો પ્રજા જ હતી એને કાંઈ અહીંયા ભારતમાં ઓહોહો ભારત વાહ સરસ આપણે અહીંયા જ રહી જવું છે ક્યાંય જવું નથી આવો દેશ નથી એટલા માટે નહોતા આવ્યા કંઈ અહીંયા આવ્યા ઘણી બધી વસ્તુઓ ઢગલાબંધ વસ્તુઓ લૂંટીને જતા રહ્યા છતાં અહીંયા લખ્યું છે પ્રજા તેઓ ખરેખર લખ્યું છે લૂંટારુ ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર છે તેના કારણોમાં મુખ્ય આકર્ષણ શું છે જો એ લખી જ દીધું છે ભારતની આર્થિક સમૃદ્ધિ છે આકર્ષણ શું છે આ ભારતની આર્થિક સમૃદ્ધિ આર્થિક સમૃદ્ધિ એટલે શું અહીંયા ખજાનો છે અહીંયા પૈસો છે અહીંયા સંપત્તિ છે અહીંયાની એવી જમીન છે અહીંયાનું પાણી એવું છે અહીંયાની આબોહવા એવી છે આ બધી સમૃદ્ધિથી આકર્ષણા ખેંચાણા એની આંખ લાગી આ લૂંટ્યા જેવો દેશ છે અહીંયા જવાય એટલા બધા આપ્યા અહીંયા આબ્યા આબ્યા પછી અહીંથી ગયા જ નહીં ગયા તો કેટલું બધું લૂંટીન ગા પ્રાચીન કાળથી એટલે હડપ્પીન સભ્યતા આના વિશે ભણવાનું આવશે આઠમા નવમાં દસમા સુધીમાં તમને હડપ્પીન સંસ્કૃતિ ખબર પડી જશે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ છે હડપ્પીય સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિ એટલે શું તો કે પંજાબ છે ને પંજાબ ખબર છે ને પંજાબ હડપ્પા એ પંજાબની અંદર એક ગામ છે હડપ્પા એની બાજુમાંથી ખોદકામ કરતા પાંચ હજાર વર્ષ પહેલાં જે લોકો રહેતા હતા એવા શહેરો અને એવું બધું મળ્યું એટલે હડપ્પા નામના ગામની બાજુમાંથી મળ્યું એટલે એનું નામ પડ્યું હડપ્પી અને સભ્યતા ત્યારથી લઈને એટલે કે પાંચ સાત હજાર વર્ષથી લઈને વિશ્વના વિભિન્ન એટલે કેટલાય ભાગોમાંથી ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે ભારત આખા વિશ્વમાં કેટલાય દેશો સાથે પહેલેથી બી વેપાર કરે છે અહીંથી સામાન મોકલે છે અને મંગાવે છે આ ભારત છે ઈસવીસનની પંદરમી સદીમાં યાદ રાખજો પંદરમી સદીની વાત છે પંદરમી સદી પંદરમી સદી એટલે શું તો કે જે ચૌદસોને થી શરૂ થાય અને ચૌદસો એ પૂરી થઈ જાય આને કહેવાય પંદરમી સદી બરાબર હા આ પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા યુરોપમાં ઓ યુરોપ એટલે ખબર છે ને યુરોપ ખંડ છે આ શ્રીખંડ કેમ છે એવી રીતે યુરોપ ખંડ છે એશિયા ખંડ એવી સાત ખંડો છે ને એમાંનો એક ખંડ છે યુરોપ ખંડ એમાં કેટલાય સામાજિક ધાર્મિક પરિવર્તન થયું આખો સમાજ બદલાયો આપણે કેમ સમાજમાં રહીએ છીએ આખો સમાજ બદલાયો ધર્મ બદલાયો એમાં કેટલા બધા પરિવર્તન એટલે કે ફેરફાર થયા જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ શું નવજાગૃતિ નવીન પ્રકારની એક જાગૃતિ આપણે કેમ જાગૃત થઈ હાચા ખબર પડે હે એવું છે એને જાગૃતિ નવીન પ્રકારની જાગૃતિ થાય આ નવ જાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો ભાઈ યુરોપમાં સામાજિક ધાર્મિક પરિવર્તન થયા છે તો ભારતને હોય ભારતને આ ઇતિહાસને અને નવ જાગૃતિ કાળને શું ફેર પડે છે તો કે આ કારણ તપાસો આપણે ભારતમાં પંદરમી સદીથી શા માટે યુરોપિયનો આવ્યા એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે પંદરમી સદી પહેલા એ બધા ક્યાં હતા એટલે કે ચૌદસો એક પહેલાં એ બધા ક્યાં ગુડાણ હતા ક્યાં ઘરીને બેઠા હતા એ સમજવાનો છે બચ્ચા જાન બરાબર હવે જો પહેલું છે તમને પ્રશ્ન પણ પૂછાય છે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો આગમન એટલે જાણે આપણે એનું અહીંયા રાહત જોઈને બેઠા હોય કે ક્યારે આવે અંગ્રેજો સુકામે આવ્યા ને યુરોપિયનો ગોરા લોકો ચટાક લોકો ભારતમાં એના કારણો તપાસવાના છે જો પેલું કારણ ઈસવીસન કારણો એટલે આ બધા કારણો જ નથી આમાં ઘણા બધા કારણો આપી જશે એક પોઈન્ટ કારણ નથી ઈસવીસન ચૌદસો ને ત્રેપનમાં યાદ રાખજો તુર્કી લોકોએ તુર્કી છે ને આજની તારીખમાં એક દેશ છે ત્યાંના લોકો એટલે તુર્કી લોકો એણે

ભારતથી યુરોપમાં એટલે યુરોપ ખંડ છે એના કેટલા બધા દેશોમાં ભારતથી મરી મસાલા વગેરે સામાન જતો અને ત્યાંથી ઘણી બધી વસ્તુ આવતી હશે મોટા ભાગે તો ભારતથી જ બધું જતું પણ એના વચ્ચેનું કોઈ શહેર હોય ને તો આ કોન્સ્ટેન્ટિનોપલ હતું તુર્કોએ એ નોપલ જીતી લીધું યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં પશ્ચિમ દેશો એટલે શું ધારો કે આ વિશ્વ છે તેમાં ભારત અહીંયા છે અને આ બધા યુરોપના દેશો આ બાજુ છે બધા તો આપણે પૂર્વમાં કહેવાય અને બીજા બધા દેશો પશ્ચિમમાં કહેવાય એટલે કે ભારતનો જે યુરોપના દેશોમાં બંધ થઈ ગયો કારણ કે વચ્ચેનું શહેર હતું મીડિયમ હતું માધ્યમ હતું કોન્સ્ટન્ટ નુર્કોએ જીતી લીધું ત્યાં બધા ચડાઈ કરીને બેસી ગયા ભારતથી એક જાય યુરોપથી એક ભારતમાં એટલે યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તો બહુ જરૂર હતી મરી મસાલા કામે મરી મસાલાની જરૂર હતી એ હમણાં આવશે એ બધી વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ યુરોપીયનો તો રાજેન બે કંઈ મરી મસાલા આવશે વેન ટુ કમ મરી મસાલા બંધ થઈ ગયા ભારતમાંથી શું વસ્તુ જતી હતી એ તમે જુઓ સૂતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના એટલે એક પ્રકારના મરી મસાલા જ બધા એલચી ને લવિંગ થી લઈને મરી ને ઘણું બધું પછી ગળી જ હતી ત્યાં અહીંથી કપડા રંગવાની ગડી પછી સુરોખાર એટલે સુરોખાર એટલે એક પ્રકારનો ક્ષાર સમજો ને પછી ઈમારતી લાકડા ફર્નિચર થી લઈને વહાણો બનાવવા માટેના લાકડા ત્યાં જતા હતા ભારતમાંથી આપણા ઝાડ કાપી કાપીને ત્યાં લઈ જતા અફીણ નશો કરવા માટે આ બધી વસ્તુ મોટા પ્રમાણમાં યુરોપમાં જતી હતી હવે યુરોપની પ્રજા તો માંસાહારી હતી મહદહન છે એટલે મોટા ભાગે યુરોપની પ્રજા માંસાહારી હતી એટલે માંસને સાચવા માટે સમય ફ્રીજ ને કોલ્ડ સ્ટોરેજ ને એવું તો કયો હતું નહીં માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની બહુ જ આવશ્યકતા હતી દાબેલી બનાવી નહોતા ખાતા પણ માંસ સાચવવા માટે મરી મસાલાની બહુ આવશ્યકતા હતી અને સુતરાવ કાપડ પણ એ લોકો ખૂબ જ પહેરતા આ એટલા માટે પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે જો કોન્સ્ટન્ટીનોપલ થઈને ભારતીય બધી વસ્તુ ત્યાં જતી તુર્કોએ કોન્સ્ટિનોપલ જીતી લીધું ચૌદસો ની અંદર રસ્તો બંધ થઈ ગયો આ લોકોને મરી મસાલા વગેરે હાલે એમ નહોતું કારણ કે માંસ સાચવવાથી લઈને ઘણી બધી વસ્તુઓમાં એનો ઉપયોગ થતો હતો હવે એ બંધ થઈ ગયું એટલે યુરોપિયન પ્રજા જમીન માર્ગે થતો વેપાર બંધ થઈ ગયો એટલે જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાના પ્રયત્નો શરૂ કરી દીધા તમને અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે કે યુરોપિયનોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો શું કામે શરૂ કર્યા તો એનો આખા આખો જવાબ થઈ ગયો ખબર પડી શું કામ શરૂ કર્યા કોન્સ્ટેન્ટિનોપલ તુર્કી મરી મસાલા માંસાહારી પ્રજા માંસરચપા બંધ થઈ ગયું જરૂર ભાઈ જો આ જે છે ને નકશો છે હું તમને નકશામાં સમજાવું કે આ છે ને ભારત છે ભારતથી બધી વસ્તુ અહીંયા ઈરાન જાય અહીંયાથી અહીંયા જાય અહીંયાથી અહીંયા જાય આ તુર્કી તુર્કીનો અહીંયા કોન્સ્ટન્ટીનો પલાવ પછી ત્યાંથી અહીંયા યુરોપિયન બધે જતું અહીંયા હવે આ રસ્તો જમીન અને સમુદ્ર બેનો મિક્સ રસ્તો હતો આ રસ્તો બંધ થઈ ગયો એટલે અહીંયાથી આ આ રસ્તે જે બધું જવાનું હતું એ બધું બંધ થઈ ગયું એટલે એ લોકોએ પછી શું કર્યું પોર્ટુગલના રાજાએ ને એમ કીધું કે આફ્રિકા છે આ છે ને સાઉથ આફ્રિકા છે સાઉથ આફ્રિકન ટીમ રમે હા એ પછી અહીંયાથી આટલો લાંબો રન ખેંચી ખેંચીને એ લોકો કાલિકાટ કટબંધ આવ્યા હવે યુરોપિયન પ્રજાનું આગમન આપણે ઉપર જોયું ભારતમાં યુરોપિયન આવવાનું કારણ વેપાર હતું

કોન્સ્ટન્ટ જીતી લીધું પછી ચૌદસો ને માં કાલિકટ ખાતે પહેલી વાર ગામા આવ્યો શોધતા શોધતા મરી મસાલા મરી મસાલા મળે હા એ શોધતા શોધતા ચૌદસો કાલિકટ બંદરે કોણ આવ્યો વાસ્કો ગામા પોર્ટુગલ ના વિક હતો યાદ રાખજો પોર્ટુગલ દેશનો હતો આ સાથે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થઈ ગયું તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો ઝડકમાર્ગ શોધી રાખ્યો જો અહીંયા પોર્ટુગલ ત્યાંથી આફ્રિકા આફ્રિકાથી ભારત આ રસ્તો તો બંધ થઈ ગયો એના માટે હવે સૌથી પહેલા કેટલી કેટલી પ્રજાઓ આવી પ્રજાનું નામ છે પોર્ટુગીઝો ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કોદ વાસ્કો ગામમાં કાલિકટ આવ્યો ચૌદસો અઠ્ઠાણું યાદ રાખજો ક્યાં આવ્યો વાસ્કો દી ગામમાં કાલિકટ બંદર આવ્યો કાલિકટ બંદર હમણાં બતાવ્યું ને તમને હા બંદર એટલે જ્યાં બધા જહાજો દરિયાઈ જહાજો બધા આવતા હોય એને ઇંગ્લિશમાં આપણે પોર્ટ કહીએ ને કંડલા પોર્ટ ને ને બધું છે ત્યાં જ્યાં સામાન બધો ઉતરતો ચડતો હોય દરિયામાંથી એને બંદર કહેવાય રાજા સામુદ્રિક ઝામોરીન કહેવાય એનું રાજ ચાલતું હતું સામુદ્રિક રાજાનું રાજ કાલિકટમાં ચાલતું હતું એટલે પોર્ટુગીઝો આવી ને જામોરીન રાજાને કીધું કે રાજાજી અમારે અહીંયા રાજ કરવું છે સોરી અરે રે અમારે અહીંયા વેપાર કરવો છે મરી મસાલાનો બધો તો તમે રજા આપો તો કરીએ પહેલાં તો રાજાઓની જ સંમતિ લેવાતી બધા હવે રાજકારણીમાં બધી સરકાર થઈ ગઈ એટલે એણે મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપતી હતી વાંધો તો મરી મસાલાનો વેપાર કરજો પણ હખણા રહેજો પોર્ટુગીઝે પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવા પહેલાં તો અહીંયા હવે આ ડેંગો જમાવો હવે આ પગ મજબૂત કરો અને સુરક્ષા મળવી જોઈએ આપણને અહીંયા વેપાર કરવામાં કાલ સવારે કોઈ આવીને માલ સામાન ઉઠાવી દઈએ ને આપણે મારી નાખે એવું ના હાલે એટલે પંદરસો ને ત્રણમાં ચૌદસો અઠ્ઠાણું થી પંદરસો ને ત્રણ એટલે કે પાંચ જ વર્ષની અંદર એને કોચિન અને ઈસવીસન પંદરસો પાંચમાં કન્નુરમાં કિલ્લા બાંધી દીધા જો મેપમાં હું તમને બતાવું આ અહીંયા લખ્યું છે કોચિન છે ને આ કોચિન એ જ અહીંયા કેરલ આવે અહીંયા કોચિન આવે ને કોચિનથી થોડુંક ઉપર કન્નુર આવે ત્યાં બે જગ્યાએ પોતાના કિલ્લા બાંધી દીધા એટલે કે કિલ્લે કિલ્લેબંધી એટલે ખબર છે ને એવી મજબૂત પથ્થરોની દિવાળી અને એવું મજબૂત કામ આખું કરી નાખું કે જે કોઈ જલ્દીથી તમને હેરાન ના કરી શકે બે જગ્યાએ એને કિલ્લેબંધી કરતી હતી કન્નૂર અને કોચિનમાં ઈસવીસન પંદરસો પાંચમાં પોર્ટુગલે પોતાના વાઇસરોય પંદરસો પાંચમાં પોર્ટુગલથી વાયસરોએ આવ્યો એનું નામ હશે ફ્રાન્સિસ્કો ડી અલમેડા આ વાઇસરોય એટલે કોણ તો કે પોર્ટુગલ દેશ વતી ભારતનું બધું જ પોર્ટુગીલો જેટલો પણ વેપાર સંભાળે છે બધો વેપાર સંભાળવાનું મુખ્ય એને વાઇસરોય કહેવાય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા ભારતમાં આવ્યા પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા આવ્યા કે હવે અહીંયા ભારતમાં પોર્ટુગીઝો પણ શાસન કરશે અને આખું શાસન પોર્ટુગીઝોનું ભારતમાં સંભાળનાર મુખ્ય કોઈ વ્યક્તિ હોય તો એને કહેવાય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા વાઇસરોય કહેવાય પહેલા પોર્ટુગલ વાઇસ્રોય કોણ હતા પરીક્ષા પૂછાઈ તો ફ્રાન્સિસ્કો એના પછી આ વાયસરી નિવૃત્ત થઈ ગયા એના પછી વાઇસ્રો આવ્યા આલ્ફાન્સો એટલે આપણે ભારતમાં કેરી થાય આપણે કેમ કેસર કેરી આવે એવી મહારાષ્ટ્રમાં આલ્ફાન્ઝો થાય આ આલ્ફાન્સો ડી આલ્બુકર્ક કર્ક ના માય આપણા જીભના હતર લોચા વળી જાય આલ્ફાન્ઝો ડી આલ્બુકર્ક કર્ક એ આવ્યા ભારતમાં રાજ કરવા માટે ગોવા ગોવા છે ને આજનું ગોવા હા શેડી પેરીને બધા આટા મારતા હોય હા ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી બરાબર પંદરસો ત્રીસમાં ગોવાને રાજધાની બનાવી દીધી આજે કેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર અને ભારતની રાજધાની દિલ્હી એવી રીતે પોર્ટુગીઝોએ અહીંયા શાસન જમાવી દીધું અને એની રાજધાની ગોવા બનાવી દીધી પછી વસઈ વસઈ છે મુંબઈમાં આવે ઓગણીસો ચોત્રીસમાં વસઈ દેવ પંદર ઓગણીસો ક્યાં આવ્યું પંદરસો ચોત્રીસમાં દેવ અ સોરી પંદરસો ચોત્રીસમાં વસે પંદરસો પાંત્રીસમાં દેવ અને પંદરસો ને ઓગણસાઠમાં દમણ આ દીવ દમણ તો ગુજરાતમાં છે આપણને ખબર છે આ ત્રણે જીતી લીધું અને હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી આજે આણ વર્તાવી એટલે શું આણ એટલે હુકમ આદેશ પોતા રાજ કરવાનું શરૂ કરી દીધું હિન્દ મહાસાગરની અંદર કારણ કે દીવ દમણ વસઈ ગોવા આ બધું જ જીતી લીધું અને જલસા કરવાનું શરૂ કર્યું પોર્ટુગીઝોએ અહેમદનગર કાલિકટ અને બીજાપુરના સુલતાનો હરાવી દીધા પછી તો યુદ્ધ ચડ્યા અને બીજાપુરના સુલતાન કાલિકટના સુલતાન અહેમદનગરના સુલતાનો જે હતા એની સામે પોર્ટુગીઝે યુદ્ધ કર્યું ત્રણે હરાવી દીધા ને એ પાછા જીતીને ને ત્યાં રાજ શરૂ કર્યું એ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા હતા પાછા વળતા આવે ને એટલે મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વાહણ ભારત આવતા કારણ કે અહીંયા એક બીજી જગ્યાએ જવા માટે ઘોડા જોઈએ ને હવે બધા વાહનો આવી ગયા ફૂમ કરતી સ્પીડે ઉડી જતા હોય ઘોડા ભરીને વાહણ ભારતમાં આવતા તેથી તેઓ સાગરના સ્વામી ગણાતા હતા તમને એક માર્કમાં પૂછાઈ શકે કે સાગરના સ્વામી તરીકે કયા પ્રજાતિઓ ઓળખાતી કયા યુરોપિયન દેશના લોકો ઓળખાતા તો પોર્ટુગીઝો શું કામ તો કાંઈથી મરી મસાલો લઈને જાયને વળતા મધ્ય એશિયામાંથી ઘોડા ભરીને વહાણ લાવે એટલે સાગરના સ્વામી સાગર એટલે મહાસાગર એના સ્વામી એટલે શું એમાં જ જે આવન જાવન કરતા હોય ને એમાં જ જેનું રાજ ચાલતું એને સ્વામી કહેવાય એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય જોજો પોર્ટુગીઝ સિવાય આપણે અહીંયા એને વેપાર કરવાની સહમતી આપી આપણે કીધું પછી એ લોકો અહીંયા વેપાર કરવા આવ્યા અને પાછા આપણા માથે કહેવા બેસી કે જો એના સિવાય કોઈ પણ ભારતીય હોય પોર્ટુગીઝ સિવાય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝની પરવાનગી લેવી પડતી લે આંગળી દીધી અંગૂઠો નાખો હાથ પકડી લીધો તમે આપણે પરમિશન આપી પછી રાજ કરવા આવ્યા સોરી વેપાર કરવા પછી રાજ કરવા પડે પછી હવે આપણે દરિયામાં જવું હોય તો એની પરમિશન લેવાની ઉલટા ચોર કોટવાડકો દાટે તેથી તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ કરતા ચાંચિયાગીરી એટલે શું લૂંટગીરી દાદાગીરી ચાંચિયાગીરીનું ગુજરાતી શુદ્ધ દાદાગીરી કરતા દરિયા માર્ગે આપણા વહાણો જતા હોય દાદાગીરી ચોરી લૂંટફાટ ધાડ પાડે આપણા વાહનો લૂંટી લે દરિયામાં કોને કહેવાય જાવ તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા સૌથી પહેલું આ ધંધો કરવા આ પોર્ટુગીઝ બળજબરીથી મારીને ધમકાવીને મોટા પ્રમાણમાં હિન્દુઓને ખ્રિસ્તી બનાવ્યા કોણે પોર્ટુગીઝ બની જાવ ખ્રિસ્તી નહીં બનાવ બધી ચાલુ હોય ત્યારે સરકાર હતી ને હતું બધું રાજા હોય એનું અલગ હતું આ થઈ ગયા પોર્ટુગીઝો હવે બીજી જે પ્રજા આવી ને ભારતમાં અને એ વિસ્તાર કર્યો એ છે ડચ એને આપણે કહીએ વલંદા હું એને કહું વંદા કોકરોચ જો પોર્ટુગીઝની જેમ જ હોલેન્ડના પોર્ટુગીઝ પોર્ટુગલ દેશ હતો ત્યાંથી આવ્યા હતા આ હોલેન્ડ નામનો દેશ આજે હોલેન્ડને નેધરલેન્ડ્સ કહેવાય છે ત્યાંથી આવ્યા ડચ લોકો ડચ એમ મીંડું માથે ખોટું થઈ ગયું છે ડચ લોકો એ પણ વેપારમાં એને એમ થયું ભારત જે નફો લઈ લે નફો નફો અને ભારત તરફ આવવા આકર્ષિત થયા સૌપ્રથમ એણે ક્યાં શ્રીલંકામાં ગયા સીધા નીચે પહોંચ્યા ઈસવીસન સોળસો અઠ્ઠાવનની આસપાસ આક્રમણો શરૂ કર્યા શ્રીલંકા ઉપર અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં આંચકી લીધો જૂટવાનું જૂટવાનું જ કામ શરૂ કર્યું જોયું તમે ચડાઈ કરો લૂંટી લ્યો પછી શ્રીલંકાથી આ ભારતનો નકશો હોય તો અહીંયા શ્રીલંકા હોય તો શ્રીલંકાથી સીધા અહીંયા બંગાળમાં આવ્યા સોળસો બત્રીસ મલબારના વિસ્તારમાં અહીંયા માલબારના ટાપુઓ છે મલબારના વિસ્તારમાં સોળસો પચાસ ત્યાં એનો વેપાર જમા ગોલકોંડાના શાસક પાસેથી કોના શાસક ગોલકોંડા નામનો પ્રદેશ ત્યાંના શાસક પાસેથી ફરમાન મેળવી લીધું એટલે કે આદેશ લઈ લીધો કે અમારે અહીંયા મરી મસાલાનો વેપાર કરવો છે અને મછલીપટ્ટનમ જેને હવે કહેવાય છે મછલીપટ્ટનમ ત્યાં પોતાનું શાસન જમાવી દીધું સ્થાન જમાવી દીધું ગોલકોંડાના શાસક પાસેથી મંજૂરી લઈને પછી યુરોપમાં ઈસ્વી સન સોળસો પચાસ પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધ થયા ક્યાં યુરોપમાં ઇંગ્લેન્ડ અને હોલેન્ડ હોલેન્ડ એટલે ડચ લોકો એની બે વચ્ચે મોટા યુદ્ધ થયા ત્યાં ડચો હરી ગયા યુરોપમાં યુદ્ધ થયા અને ડચો હરી ગયા એટલે હવે એની અસર ક્યાં થઈ ભારતમાં અને ભારતમાં એનો જે વેપાર હતો એનો એકાધિકાર જોયો વેપાર હતો કે એક જ ડચો વેપાર કરતા હતા એ બધું ખતમ થઈ ગયું નાબૂદ થઈ ગયું છિન ભિન્ન થઈ ગયું પીંછા ખરી ગયા એના બરાબર તો પહેલા પોર્ટુગીઝ પછી ડચ આવ્યા પછી ડેનિશ ડેનિશ પ્રજા આવી પ્રજામાં વધારે નથી નામનો દેશ છે ત્યાંથી લોકો ભારતમાં આવ્યા હતા બંગાળના શ્રીરામપુરમાં કોઠી સ્થાપી કોઠી એટલે મથક મથક એટલે કે વેપાર કરવાનું સ્થાન સ્થાયું પણ ત્યાં એ લોકો વેપારમાં આગળ ના વધી શક્યા એટલે ત્યાં ત્યાં હોળી બહેન રાતે કોઈને ખબર ના પડે એવી રીતે રવાના થઈ ગયા પોર્ટુગીઝ ડચ ડેનિશ અને હવે અંગ્રેજો ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી આપણે કેમ રિલાયન્સ કંપની છે અદાણી કંપની છે ટાટા કંપની છે એવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુરોપ દેશ છે એમાં ઇંગ્લેન્ડ યુરોપ છે ખંડ છે એમાં યુરોપ ઇંગ્લેન્ડ જે દેશ છે એ યુરોપ ખંડ અને યુરોપ દેશ આખા વિશ્વમાં પશ્ચિમ ભાગમાં આવે અને ભારત જે છે એ ઈસ્ટ એટલે કે પૂર્વ ભાગમાં આવે એટલે એ ઇંગ્લેન્ડની કંપની ત્યાં હતી એ ઇંગ્લેન્ડવાળાએ એની કંપની ભારતમાં સ્થાપી એ કંપનીનું નામ રાખ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની બરાબર જેનો હેતુ શું હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કે પૂર્વના રાષ્ટ્રો એટલે કે પૂર્વના એટલે કે એશિયા અને આફ્રિકાના દેશો સાથે વેપાર કરવાનો અને એમાં એકાધિકાર સ્થાપો એકાધિકાર એટલે શું અમે અંગ્રેજો સિવાય બીજું કોઈ વેપાર કરતું હોવું જ ન જોઈએ બધે વેપારમાં અમારા જ હાથ હોવા જોઈએ અમારી એક જ કંપની હાલતી હોવી જોઈએ બીજી બધી કંપની રાતોરાત બંધ થઈ જવી જોઈએ એવો એનો હેતુ હતો સોળસો ને તેરમાં અંગ્રેજો આવ્યા ભારત અને ભારતમાં એ સમયે જહાંગીર રાજાનું રાજ હતું મુઘલ સમ્રાટ એની પાસેથી ફરમાન લઈ લીધું એટલે કે મંજૂરી લઈ લીધી અને સુરતમાં પોતાની પહેલી કોઠી એટલે કે વેપારી મથક એટલે કે જ્યાં વેપાર કરવાની સરળતા પડે એવું સ્થાન ત્યાં સુરતમાં સૌથી પહેલા સ્થાપ્યું કોની પાસે લીધી જહાંગીર રાજા પાસેથી પછી આવ્યો આવ્યો રો રો અંગ્રેજ કોણ તો રો ને પંદર માં ટોમસ રો આવ્યા એને જહાંગીર પાસેથી પરમિશન લીધી કે અમારે ભારતમાં વેપાર કરવો જહાંગીર સાહેબ જહાપના અમારે ભારતમાં વેપાર કરવો છે એને પરવાનગી મળી ગઈ બાલાસોર સોળસો ને બાલાસોર નામની જગ્યાએ વેપાર કંપની શરૂ કરી સોળસો ને માં હુગલી નદીના કિનારે હુગલી નદી એટલે કલકત્તા પશ્ચિમ બંગાળનો કલકત્તા છે ત્યાં હુગલી નદી છે ગંગા નદી વહેતી વહેતી ત્યાં જાય છે ત્યાં એનું નામ બદલાય છે હુગલી એ હુગલી નદીના કિનારે ત્યારે કલકત્તા હતું નહીં બરાબર હુગલી નદીના કિનારે સોળસો ને માં વેપાર કરવા માટે હુગલી નદી છે ને ત્યાં એમ ફેક્ટરીમાં એક ગોદામ હતું ગોદામ એટલે આજના ભાષામાં કહેવાય કે જ્યાં માલસામાન નો સ્ટોક બધું ભરાઈ રખાતું હોય ત્યાંથી આવતું જતું હોય જેમાં કંપનીના અધિકારીઓ બેસતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી નિકાસ કરવા માટેનો માલ સામાન અહીંયા રાખવામાં આવતો નિકાસ એટલે શું ભારતમાંથી યુરોપમાં કે દેશોમાં મોકલવા માટેનો સામાન અહીંયા ને ને ઓલા અધિકારીઓ બધા વેપાર કરવા બેસતા ને ત્યાં બધું રાખતા સામાન હા કોઈને કહેતા નહીં પછીનો પોઈન્ટ જો પટણામાં કાસિમ બજારની વેપારી પટના શ્રી બિહારમાં આવે આજના બિહારમાં ત્યારે આખું એક બંગાળ જ ગણાતું બરાબર આજનું બિહાર એ સમયના બંગાળમાં જ બધું આવી જતું હતું ત્યાંની જે વેપારી કોઠીઓ વેપારી મથકો હતા એને કોના નિયંત્રણમાં એટલે કે કોના હાથ નીચે અહીંયા આવે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કોર્ટ નહીં ફોર્ટ સેન્ટ જ્યોર્જ આ સેન્ટ જ્યોર્જનું જે ફોર્ટ છે એટલે કે એક આખું એક શહેર જ કહી શકાય એવું એક એવું પહેલું બ્રિટિશ ફોર્ટ કહેવાય જેને ઇંગ્લિશમાં અને શહેર આખું કહી શકાય કે જ્યાં બ્રિટિશરો જ્યાંથી આખું બધું હુકુમત જ્યાંથી સંભાળતા હતા એ વડું મથક એ જગ્યા જે આજના ચેન્નઈ આજનું જે ચેન્નઈ છે ને પહેલાં મદ્રાસ કહેવાતું ત્યાં એણે સ્થાપેલું ત્યાંથી એ ભારતની બધી જ પ્રવૃત્તિઓને કંટ્રોલ કરતા હતા હેન્ડલ કરતા હતા એ જગ્યાનું નામ છે ફોર્ટ સેન્ટ જ્યોર્જ એના નિયંત્રણમાં કઈ વેપારી કોઠીઓ આવી ગઈ પટણાની કાસિમ બજારની બધી વેપારી કોઠીઓ એના નિયંત્રણમાં આવી ગઈ કે હવે આ પટણાની જે કાસિમ બજારની વેપારી કોઠીઓ છે એનું નિયંત્રણ એનું સંચાલન બધું કેમ થશે ફોર્ટ સેન્ચ્યુઅર્સથી એ ચેન્નાઈમાં હતું એટલે જોજો આવશે આગળ કે બંગાળમાં કે કાંઈ કાંઈ પણ જગ્યાએ પ્લાસી વગેરેની યુદ્ધ થયા છે તો ચેન્નાઈથી બધા આવ્યા છે બ્રિટિશરો અંગ્રેજોને સોળસો અઠ્ઠાણુંમાં સુતનતી આ બધા સ્થળના નામ છે કાલીઘાટ ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર ત્રણ ગામની જામીનદારી મળી જામીનદારી એટલે શું ત્યાં એ લોકો કર ઉઘરાવી શકે ગમે તે રીતે રાજ કરી કરી શકે એ એમણે નવી નવી વસાહત વસાહત ઊભી એટલે શું આખું નવું શહેર ઊભું કરવું અને શહેરની આસપાસ આખી પથ્થરોની દિવાલ કિલ્લેબંધી કરી દેવી પહેલાના સમયમાં આમ જ કરતા કારણ કે બહારથી કોઈ યુદ્ધ કરવાનું આવે ને ખડી કરવા એટલે એ નવી વસાહત જે ઊભી કરી એનું નામ એણે રાખ્યું ફોર્ટ વિલિયમ સૌથી પહેલી વસાહત જે ઊભી કરી અંગ્રેજોએ અને જ્યાંથી ભારતનું બધું નિયંત્રણ અને સંચાલન થતું હતું એ મદ્રાસમાં ઊભી કરી એનું નામ રાખ્યું હતું ફોર્ટ સેન્ટ જ્યોર્જ આ પછી પાછી બીજી ઊભી થઈ ફોર્ટ વિલિયમ તે આજે કોલકતા તરીકે ઓળખાય છે એ ફોર્ટ વિલિયમ નામની જે વસાહત ઊભી કરી એ આજનું કલકત્તા હા ખબર પડી કે તમને અંગ્રેજોની અંગ્રેજો પૂરા થયા પછી ફ્રેન્ચ આવ્યા ફ્રેન્ચો કેવા ચો ચંદ્રગીરીના રાજા ભારતના ભારતનો એક વિસ્તાર જેનું નામ છે ચંદ્રગીરી ત્યાંના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી પટ્ટે લેવું એટલે શું કે ભાઈ અમારે અમુક વર્ષો સુધી અહીંયા વેપાર કરવો છે તો તમારું જે ભાડું બાડું ગમે તે થાય એ અમે આપી દઈશું ને અમને વેપાર કરવા દઉં એટલે જગ્યા એવી રીતે એક રીતે રાખવી ભાડે રાખવી રાજા પાસેથી લઈને શરૂ કર્યું ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ સોળસો ને ચોસઠમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત આવી જેવી રીતે બ્રિટન બ્રિટન બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત એવી રીતે ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના થઈ ક્યારે સ્થાપના થઈ સોળસો ચોસઠ માં અડસાઠમાં ચાર વર્ષ પછી સુરત આવ્યા એ લોકો સુરત તો આવું જ પડે સુરત આવ્યું પહેલું કોઠી કોઠી એટલે કોઠીનું આઈસ્ક્રીમ નહીં યાર હવે કોઠી એટલે વેપારી મથક પહેલું સુરતમાં ક્યારે થાય સોળસો વર્ષનું એમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું મચ્છલીપટ્ટનમ ઉપર આવ્યું હતું ના મચ્લીપટન તેણે ઈસવીસન સોળસો ને તોત્તેરમાં જે આજનું પુડુચેરી છે ત્યાં સ્થાપના કરી યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પડી જો આ ડચ લોકો છે ને ઇંગ્લેન્ડ હારે ઝઘડો કર્યો યુરોપમાં ન્યા હારી ગયા એટલે અહીંથી ભારતમાં એને લોચો થઈ ગયો હતો પછી ડચ પાછા અહીંયા ફ્રેન્ચ હારે લઈ એની અસર ભારત ઉપર થઈ અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપ્યું જો અંગ્રેજો છે ને આ જ કરતા બે બિલાડીને લડાવે ને પોતે થઈને રોટલો લઈ લઈએ આ ધંધો બ્રિટિશરોને બહુ આવડે એટલે એણે ડચોને કીધું એ ડચો 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 તમે છે ને ફ્રેન્ચને હળી કરો અમે તમારા પાછળ જ છીએ ડચોને ચડાયા કોની વિરુદ્ધ ફ્રેન્ચ વિરુદ્ધ એટલે ફ્રેન્ચો પાછા પડી ગયા કારણ કે ડચની ડચનું કામ નહોતું ફ્રેન્ચની સામે જીતી જાય પણ પાછળ ઇંગ્લેન્ડ હતું બ્રિટન હતા અંગ્રેજો હતા તેમણે ઈસ્વીસન સત્તરસો ઓગણચાલીસમાં માં કારિકલ પર અંકુશ સ્થાપી કારિકલ નામની જગ્યા એના ઉપર અંકુશ એટલે કંટ્રોલ લઈ લીધો અને દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિ શરૂ કરી દક્ષિણ ભારતમાં પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે એકાધિકાર એટલે શું આખા દક્ષિણ ભારતમાં અમે એક જ વેપાર કરતા હોવા જોઈએ અમે એક જ રાજ કરતા હોવા જોઈએ આવું ફ્રેન્ચ લોકો ના કરી શક્યા શું કામ એવું કરવા માટે એણે અંગ્રેજો સાથે યુદ્ધ કરવા પડ્યા હતા અને એ બાબતે ફ્રેન્ચો અને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયા એટલે કે કર્ણાટક આજનું જે આપણું રાજ્ય છે ને ત્યાં યુદ્ધો થયા ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે તડામાર તડા યુદ્ધ થયા એ યુદ્ધમાં ફ્રેન્ચ હારી ગયા એકસઠ માં પોંડુચી ને બાદ કરતા ભારતમાંથી સત્તા થઈ ગયા ઘણી જગ્યાએ ભારતમાં એના વેપારી મથક હતા પણ હાથે કરીને અંગ્રેજો યુદ્ધ કરવા ગયા હારી ગયા ખાલી પોંડુચેરી સિવાય એનું ક્યાંય પછી સત્તા રહી નહીં બધે ભારતમાં નીકળી ગયા

કે પહેલાં તો પહેલો પ્રશ્ન જ એ આવે તમારી સામે કે કેવી રીતે યુરોપિયનો અને ભારત આવવાની ફરજ પડી તો કે મારી મસાલાથી દરેક વસ્તુ એને હાલે એમ નહોતું અને કોન્ટિનેન્ટ પલ ઉપર ડલા તુર્કી લોકોએ કબજો જમાવી લીધો રસ્તો થઈ ગયો બંધ એટલે પોર્ટુગલના રાજા વાસ્કો દગા મને કીધું જ્યાં ગોઈત આવીને ગોતી લીધું એને ચૌદસો અઠ્ઠાણું છે ને હા પછી પોર્ટુગીઝો આવ્યા અહીંયા વાસ્કો દિગામાં એ જ પોર્ટુગીઝ હતો પછી એ પછી વલંદા આવ્યા વલંદા પછી ડેનિશ આવ્યા પછી અંગ્રેજો આવ્યા અંગ્રેજો પછી ફ્રેન્ચો આવ્યા બસ અહીંયા સુધી આપણે રાખશું અને પછી આવતા લેક્ચરની અંદર બંગાળમાં અંગ્રેજો વેપારી સંસ્થાન તરફ એમાં આગળ વધીશું બરાબર આજે આટલું પચાવ તમને કેવી મજા આવે છે છોકરાઓ બાળકો વાલા વાલા વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ કરજો તમારા ભાઈબંધો સાથે શેર કરી દેજો હા ચીયર્સ અને હા નીચે કોમેન્ટમાં હું લિંક એક મૂકી દઈશ પ્લે લિસ્ટની એટલે કે ભવિષ્યમાં ગમે ત્યારે આખા સામાજિક વિજ્ઞાનના બધા લેક્ચરો એમાં તમને મળતા રહેશે બરાબર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આવા ચેનલમાં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલમાં ટીંડીન વગાડી દેજો